હેલો ફ્રેન્ડ્સ, આજે હું કંઈક તમારા માટે કંઈક નવું લાવી છું. હા, જોવું છે બધાએ. આજે તમારી સાથે તમારા બે નવા ફ્રેન્ડ્સ આવ્યા છે. જોવા છે બધાએ? પક્કું બતાવ. જોજો. હા જો, તમને બધાને લોકો હેલો કરે છે. હેલો. ખબર છે આ બેનું નામ, તમારા આ બે ફ્રેન્ડ્સનું નામ શું છે ખબર છે? કેસે. હા જોજો, જો આ બોય છે અને આ ગર્લ છે. હા તો જોજો, એનું નામ કે છે માય નેમ ઇઝ આરવ. આ આરવ છે અને આ કોણ છે ખબર? કેસે જો, માય નેમ ઇઝ આરવી. આ આરવ છે અને આ આરવી છે. ધીઝ ઇઝ આરવ એન્ડ ધીઝ ઇઝ અ આરવી. હવે તમને ખબર છે આ બે ફ્રેન્ડ્સ શું કરવા આવ્યા છે ખબર છે? નથી ખબર? તો આ લોકો માયસેલ્ફ વિશે કહેવાના છે. માયસેલ્ફ એટલે શું ખબર? માયસેલ્ફ એટલે આપણો પરિચય. તો આરવ અને આરવી એ લોકો બંને એકબીજાનો પરિચય કરવાના છે. એ પહેલાં એ લોકો બે શું બોલે છે જોજો. હા, હાય આરવી. એટલે આરવી બોલશે, હા હેલો આરવ, હાવ આર યુ? આઈ એમ ફાઇન. હાવ આર યુ? આઈ એમ ઓલ્સો ફાઇન. સો તું મને તારા માયસેલ્ફ વિશે જણાવશે? યસ, હું જણાવીશ. હું મારા ફાધરનું નામ, મારા મધરનું નામ અને મારા બેસ્ટ ફ્રેન્ડનું નામ કહેવાનું છું. પછી તું પણ મને કહેજે. ઓકે આરવ. સો ફ્રેન્ડ્સ, આપણે આરવનો માયસેલ્ફ વિશે આપણે આજે થોડાક સેન્ટેન્સ સાંભળીએ. એના માયસેલ્ફ વિશે, એના ફાધરનું નામ, એના મધરનું નામ. ઓકે, જાણવું છે બધાએ. અને આરવી પણ કહેશે. ઓકે, તો આપણે સાંભળીએ આરવનો માયસેલ્ફ. ફ્રેન્ડ્સ, લેટ્સ લર્ન અબાઉટ માયસેલ્ફ. ઓકે, લિસન પ્રોપરલી. માય નેમ ઇઝ આરવ. સે, મારી સાથે બધા બોલો. તમારે તમારું નામ બોલવાનું. હા, માય નેમ ઇઝ આરવ. બોલ્યા તમારું નામ. નેક્સ્ટ, માય ફાધર નેમ ઇઝ કેતનભાઈ. ધીઝ ઇઝ માય ફાધર. માય ફાધર નેમ ઇઝ કેતનભાઈ. બોલો પાછા, તમારે તમારા ફાધરનું નામ બોલવાનું. બોલો મારી સાથે, માય ફાધર નેમ ઇઝ કેતનભાઈ. નેક્સ્ટ, હા જોજો, સાંભળજો. માય મધર નેમ ઇઝ ગીતાબેન. ધીઝ ઇઝ માય મધર. માય મધર નેમ ઇઝ ગીતાબેન. તમારે તમારા મધરનું નામ બોલવાનું. હા, ફરીથી બોલજો મારી સાથે. માય મધર નેમ ઇઝ ગીતાબેન. એન્ડ લાસ્ટ, માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ દિયાન. માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ દિયાન. તમારે તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ બોલવાનું છે. હા, બોલજો બધા. હવે ફરીથી આપણે માયસેલ્ફના આ 5 સેન્ટેન્સીસ ફરીથી બોલીએ. મારી સાથે રિપીટ કરજો. હા બોલજો. માય નેમ ઇઝ આરવ. માય ફાધર્સ નેમ ઇઝ કેતનભાઈ. માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ દિયા. આરવી, તને ખબર પડી મારા ફાધર મધરનું નામ? યસ આરવ. સો હવે તું મને તારા વિશે, તારા ફાધર અને તારા મધર વિશે તું હવે જણાવ. ઓકે આરવ, લેટ્સ ગેટ. હવે
હું મારા ફાધર મધર વિશે જણાવું છું. મારા ફાધર મધર ના નેમ કેવું છું? હા સાંભળજો બધા. માય નેમ ઇઝ આરવી. માય નેમ ઇઝ આરવી. નેક્સ્ટ, માય ફાધર નેમ ઇઝ ભરતભાઈ. ધીસ ઇઝ માય ફાધર. લુક એટ માય ફાધર. માય ફાધર નેમ ઇઝ ભરતભાઈ. તમે બધા બોલો તમારા ફાધર નું નામ. માય ફાધર નેમ ઇઝ ભરતભાઈ. માય મધર નેમ ઇઝ પ્રિયંકાબેન. ધીસ ઇઝ માય મધર. માય મધર નેમ ઇઝ પ્રિયંકાબેન. ધીસ ઇઝ માય મધર. તમારે તમારી મધર નું નામ બોલવાનું છે. માય મધર નેમ ઇઝ પ્રિયંકાબેન. નેક્સ્ટ લાસ્ટ, માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ ક્રિશવ. માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ ક્રિશવ. સો ફ્રેન્ડ્સ, હવે હું તમને ફરીથી મારા ફાધર મધરનું નેમ માયસેલ્ફ વિશે હું ફરીથી જણાવું છું. સાંભળજો હા, અને મારી સાથે રિપીટ કરજો બધા. માય નેમ ઇઝ, બોલો બોલો, આરવી. માય નેમ ઇઝ આરવી. માય ફાધર્સ નેમ ઇઝ ભરતભાઈ. માય ફાધર્સ નેમ ઇઝ ભરતભાઈ. માય મધર નેમ ઇઝ પ્રિયંકાબેન. માય મધર્સ નેમ ઇઝ પ્રિયંકાબેન. એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ ક્રિશવ. તમારે પણ આ સેન્ટેન્સીસ ઘરે બોલવાના છે. બોલશો ને બધા? ઓકે. તને ખબર પડી મારા ફાધર મધર વિશે? યસ આરવી. બટ આરવી, ડુ યુ નો માય સિટી નેમ ઇઝ? ડુ યુ નો માય સિટી નેમ ઇઝ? નો આરવ, નો, આઈ ડોન્ટ નો. સો લિસન આરવી, માય સિટી નેમ ઇઝ સુરત. ફરીથી બોલું છું, માય સિટી નેમ ઇઝ સુરત. ઓ આરવ, માય સિટી નેમ ઇઝ ઓલ્સો સુરત. માય સિટી નેમ ઇઝ સુરત. ઓકે આરવી, ગુડ બાય, આપણે ફરી મળીશું. સો ફ્રેન્ડ્સ, આરવ અને આરવીના માયસેલ્ફ વિશે તમે સાંભળ્યું ને? મજા આવી બધાને? તો તમારે તમારા માયસેલ્ફ વિશે પણ તમારા મમ્મી પપ્પાને જણાવવાનું છે હા. અને તમારા ફાધર મધર, તમારા ફ્રેન્ડ્સનું નામ, તમારા સિટીનું નામ પણ તમારે મને જણાવવાનું છે. તો તમે જણાવો ફ્રેન્ડ્સ. આરવ અને આરવી સાથે મજા આવી? કેવી મજા આવી એ લોકો સાથે? બહુ મજા આવી. એ લોકોના માયસેલ્ફ વિશે સાંભળવાની મજા આવી ને? તો હવે તમારે તમારા માયસેલ્ફ વિશે બી તમારે જાણવું પડશે હા. તો તમારે એના માટે એક નાનું હોમવર્ક કરવું પડશે. શું છે ખબર છે નાનું હોમવર્ક? એમાં તમારે તમારા નેમની સ્પેલિંગ, તમારા ફાધરના નેમની સ્પેલિંગ, તમારા મધરના નેમની સ્પેલિંગ, તમારા ફ્રેન્ડના નેમની સ્પેલિંગ અને તમારા સિટીના નેમની સ્પેલિંગ, આ 5 સ્પેલિંગના નેમ ઇંગ્લિશમાં તમારી નોટબુકમાં લખવાના છે. જો તમે એ લખશો તો આપણે ફરીથી માયસેલ્ફના સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં લખશું અને એને રીડ કરતા શીખશું. શીખવું છે બધાએ? તો એ પહેલાં તમારે આ સ્પેલિંગ્સ બધી તમારે નોટબુકમાં લખવી પડશે. તો એના માટે તમારે તમારી મમ્મીની મદદથી આ સ્પેલિંગ્સ લખવાની છે. તો તમે લખીને રેડી રાખજો, આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં સેન્ટેન્સીસ સાથે. ઓકે, સો લખીને રેડી રાખજો હા. હું ફરી મળીશ ત્યારે તમારા એ સ્પેલિંગ્સ જોઈશ. બરાબર છે? તો લખી રાખજો.